સંબોધન કરી જેમાં ભુજ મધ્ય ભાજપના કાર્યકરો તેમને સાંભળવા માટે બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભુજ શહેર જનતા પાર્ટીમાં મન કી બાત સાંભળવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો મન કી બાત સાંભળવા માટે ઉમટ્યા હતા. ખાસ કરીને જે જવાનો શહીદ થયા છે તેના અંગે અને બદલા માંગે હિન્દુસ્તાન વાતને ફરી વખત તાજી કરી નરેન્દ્ર મોદી દ્વારા પ્રતિતિ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એક વખત મન કી બાત કરવામાં આવી હતી. આ મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણે 100 દિવસમાં ઘણો બદલો લઈ લેશું. ત્યારે આ મન કી બાત દરમિયાન ખૂણામાં રહીને પણ જે લોકો દેશની સેવા કરી રહ્યા છે તેમને યાદ કર્યા હતા, સાથે દિવ્યાંગોને પણ યાદ કરવામાં આવ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં તેમની આ છેલ્લી મન કી બાત હતી. આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક વખત મન કી બાત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, પદાધિકારીઓ તેમજ ભુજના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર નિમાબેન આચાર્ય સહિતનાઓ હાજર રહી મન કી બાત સાંભળવાનો લહાવો લીધો હતો. આજે મન કી બાતના કાર્યક્રમનો ખૂબ જબરજસ્ત ઉત્સાહ લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ભુજ શહેરમાં હતો અને વિશાળ સંખ્યામાં લોકો મન કી બાત સાંભળવા માટે આવ્યા. ખાસ કરીને શહીદોની જે શહાદત થઈ એના વિશે અને બદલા માંગે હિન્દુસ્તાનવાળી વાતને ફરી વખત તાજી કરીને મોદી સાહેબે પ્રતિતિ કરાવી કે 100 દિવસની અંદર આપણે અનેક ગણો બદલો એ લઈ લેશું. પણ સાથે સાથે એમને જે વિવિધ વિષયો લઈને વાત કરી, વિવિધ વિભૂતિઓ કે જે ખૂણામાં રહીને કામ કરે છે અને દેશની સેવા પોતાના કાર્યથી કરી રહી છે એવા અનેક લોકોને પણ યાદ કર્યા અને દિવ્યાંગોને યાદ કરવાનું ચૂક્યા નહીં. દિવ્યાંગોની મુલાકાતને પણ એમને વર્ણવી